આજથી ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવાનું છે સરકારે એના માટે પૂરતી તૈયારી કરી લીધી છે તૈયારીની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી છે આ રસીકરણની ખાસ વાત એ છે કે તેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિનનો ઉપયોગ થવાનો છે આમાંની એક પૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી છે તો બીજીનું ઉત્પાદન દેશમાં થવાનું છે મહત્વની વાત એ છે કે ભારતમાં બનેલી વેક્સિન વિશ્વમાં સૌથી સસ્તી છે તેનો ડોઝ દીઠ ખર્ચ આશરે બસો રૂપિયા જેટલો થશે દેશમાં પહેલી હરોળના કોરોના યોદ્ધાઓની સંખ્યા ત્રણેક કરોડ જેટલી છે પહેલા તબક્કામાં તેમને રસીકરણ હેઠળ આવરી લેવાશે તથા તેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે સંપૂર્ણપણે વિદેશમાં વિકસાવવામાં આવેલી વેક્સિન પર નિર્ભર રહેવું પડ્યું હોત તો દેશને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો હોત વિદેશી વેક્સિનના એક ડોઝની કિંમત ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયાની આસપાસ છે તથા દરેક વ્યક્તિને તેના બે ડોઝ આપવા જરૂરી છે એક રીતે આ આપણા દેશનું નવું કીર્તિમાન છે કે વિશ્વના બીજા દેશો સાથે ભારત પણ એ જ સમયે પોતાની વેક્સિન સાથે હાજર છે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ રસીકરણ સંબંધિત જાત જાતની અફવાઓ ઉપર ધ્યાન ન આપવા જણાવ્યું છે ધાર્મિક માન્યતાઓ તથા વેક્સિનની અસરકારકતાને લગતી અફવાઓ પર લગામ રાખવાની જવાબદારી રાજ્યોની રહેશે તેવું પણ સ્પષ્ટ કરાયું છે ગેરસમજ દૂર કરે તો રસીકરણના અભિયાનને વેગ મળશે વાસ્તવમાં ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ એનજીઓ અને રેડક્રોસ જેવી સંસ્થાઓ સાથે મળીને કેટલાક લોકોની વેક્સિન વિશેની ગેરસમજ દૂર કરે તો રસીકરણના અભિયાનને વેગ મળશે ભારત પાસે રસીકરણનો વ્યાપક અને લાંબા સમયનો અનુભવ છે પલ્સ પોલિયો અને પ્લેગ સહિત અનેક પ્રકારના રોગોનું રસીકરણ ભારતે સફળતાપૂર્વક પાર પાડ્યું છે આ અનુભવ કોરોના સામેના રસીકરણ દરમિયાન કામમાં આવશે દેશમાં હજી વધુ ચાર કોરોના વેક્સિન વિકસાવવામાં આવી રહી છે હોવાની જાણકારી પણ પ્રધાનમંત્રીએ આપી છે રસીકરણનો પહેલો તબક્કો સુપેરે પાર પડે એ માટે રાજ્યો તથા કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધાઓ તથા રસીની હેરફેર સંબંધિત તમામ તૈયારીઓ ડ્રાય રન દરમિયાન ચકાસી લીધી છે કોરોના વેક્સિનના બે ડોઝ હશે જે અઠયાવીસ દિવસના અંતરે આપવામાં આવશે પ્રત્યેક વ્યક્તિએ બે ડોઝ લેવાના રહેશે તે પછી રસીકરણ પૂર્ણ થયું ગણાશે બીજો ડોઝ લીધા પછી બે અઠવાડિયામાં શરીરમાં કોરોનાથી બચાવ કરનારી એન્ટીબોડીઝ બની જશે એન્ટીબોડીઝ શરીરમાંનું એ પ્રોટીન છે જે વાયરસ બેક્ટેરિયા ફંગસ અને પેરાસાઇટ્સના હુમલાને નિષ્ક્રિય બનાવી દે છે પહેલા તબક્કામાં રસીકરણ અભિયાનને મળનારી સફળતા આગળના પ્રયાસોને વેગ આપશે તથા ખરા અર્થમાં કોરોના મુક્ત થવાની દિશામાં મહત્વનું પગલું હશે મહત્વની વાત એ છે કે ભારત ઘણા બધા દેશોને આ રસી પૂરી પાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી શકે તેમ છે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિકસિત દેશોની હરોળમાં સ્થાન પામી શકે છે ઉપગ્રહો છોડવામાં ભારત એક કોમર્શિયલ લોન્ચિંગનું સ્થાન બની ગયું છે ઇસરોએ આ દિશામાં બહુ મહત્વની સિદ્ધિ મેળવી છે એમ જ રસીના ક્ષેત્રમાં ભારત દુનિયામાં અગ્રેસર બની શકે તેમ છે દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાની રસીની રાહ જોવાઈ રહી છે અમેરિકા રશિયા બ્રિટન અને ચીનમાં રસી શોધાય છે ત્યાં રસીકરણ શરૂ પણ થઈ ગયું છે ભારતમાં બે સંસ્થાઓએ રસી વિકસાવી છે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ અને કોવેક્સિન આ બંને રસી દુનિયાની અન્ય રસીઓ કરતા ઘણી બધી સસ્તી છે સરકાર સાથે રૂપિયા બસો આસપાસનો ભાવ નક્કી થયો છે આ રસીની ડિમાન્ડ દુનિયાના ઘણા દેશોએ કરી છે પણ ભારત ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોને રસી પૂરી પાડી શકે તેમ છે એટલે કે ભારત રસીના ક્ષેત્રમાં માત્ર એ વિકસિત કરી એટલું જ નહીં પણ ઉત્પાદનથી માંડી સપ્લાયરની ભૂમિકા અદા કરી શકે તેમ છે